मॉर्निंग स्टूडेंट्स, धोरण 12 साइंस का लास्ट लेक्चर में आपने उत्सेचक उद्दीपन की क्रियाविधि सीखी। हवे एक नवो टॉपिक सरफेस केमिस्ट्री में कदील नाम सांभळ्यु छे, वारंवार कदील रोजिंदा जीवन में आया करे छे। कदील ना उदाहरण वगैरह छे, अपनी आसपास रहेलू वातावरण में हवा, तमे जे पण कोई वस्तु उपयोग करो छो, ए बधा लगभग कलील में समावेश थाय छे। तो आज कलील विषे आपणे एक नवी माहिती मेळवी छे। धोरण 12 साइंस में दूसरा साइंस विज्ञान में कलील टॉपिक विषय सीख। चलो, कोई पण सॉल्यूशन तो ये सॉल्यूशन कितना प्रकार है, कितना प्रकार कोई मिश्रण केला प्रकार हो जानो जो मिश्रण प्रकार अत्यार सुधी के सीख्या तो ते अत्यार सुधी मिश्रण प्रकार पूछा तो बे प्रकार नाम आप समान मिश्रण और विषम मिश्रण। ओके, तो आ बे टॉप बे प्रकार एक समान અને બીજું વિષમ। ચલો, સમાંગ કોને કહેવાય? તો સમાન એટલે જો કોઈ દ્રાવણ બન્યું છે તો એ દ્રાવણમાં અથવા એ મિશ્રણમાં કોઈ પદાર્થ અંદર ઉમેરવામાં આવે પછી એ પદાર્થ તમે નરી આંખે જોઈ શકતા નથી, એને સમાન મિશ્રણ તરીકે ઓળખો છો। એક્ઝામ્પલ તરીકે એક બીકરમાં પાણી પ્લસ મીઠ, પાણી પ્લસ ખાંડ। વિચારો કે પાણીમાં મીઠું ઓગળવામાં આવે તો તમે મીઠાના કણો નરી આંખે જોઈ શકો? તો ના, નથી જોઈ શકતા। માટે તે સમાંગ પ્રકારનું મિશ્રણ છે। તો સમાંગ માટે મેં ડિફરન્ટ કર્યું તો દ્રાવ્યના કણો નરી આંખે જોઈ શકાતા નથી, દ્રાવ્યના કણો નરી આંખે જોઈ શકાતા નથી, માટે તેને સમાન કહે છે। તો વિષમાંગ કોને કહેવાય? તો વિષમાંગ એટલે કોઈ એક્ઝામ્પલ પાણી પ્લસ રેતી, રેતીના કણો તમે નરી આંખે જોઈ શકો છો, માટે વિષમાંગ કોને કહેવાય? તો દ્રાવ્યના કણો નરી આંખે જોઈ શકાય છે। હવે આનું કારણ શું કે સમાંગના દ્રાવ્યના કણો નરી આંખે જોઈ શકાતા નથી અને વિષમાંગના કણો નરી આંખે જોઈ શકાય છે? તો કારણ તમારા નજીકનું છે, તમે જાણી શકો છો કે
કેમ નથી જોઈ શકાતા સમાનના કણો? કારણ કે દ્રવ્યના કણોનું પરિમાણ ખૂબ જ નાનું, ખૂબ જ નાનું હોય તો જ ના જોઈ શકાય ને. તો કેટલું નાનું? તો કેટલું? તો 1 નેનોમીટર થી પણ ઓછું. એક નેનોમીટર થી ઓછું હોવાથી નળી આંખે જોઈ શકાતા નથી. તો વિષમાંગના કણો નળી આંખે જોઈ શકાય છે, એનું કારણ છે. તો દ્રવ્યના કણોનું પરિમાણ ખૂબ જ મોટું. કેટલું? તો 1000 નેનોમીટર થી વધુ. એનામાં 1 નેનોમીટર થી ઓછું, આમાં 1000 નેનોમીટર થી વધુ. તો એક વચ્ચેની કન્ડિશન રહી કઈ? તો 1 અને 1000, 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનું પરિમાણ. આ પરિમાણ ધરાવતા દ્રવ્યના કણોને શું કહી શકાય છે? એ બનેલા દ્રવ્યથી બનેલું મિક્સચર, મિશ્રણ અથવા દ્રાવણ કોને કહે છે? એને શું કહેવાય છે? કયું નામ આપી શકાય છે? તો આ બંને વચ્ચેની કન્ડિશન જે છે એ કન્ડિશનને જ કલીલ કહે છે. અત્યાર સુધી તમે સમાંગ ને વિષમાંગ જ જાણતા હતા, પણ કલીલ એ બંને વચ્ચેની પરિસ્થિતિ છે. માટે કલીલના કણો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનું પરિમાણ ધરાવે છે. હવે જો સમાંગના કણો 1 નેનોમીટર થી ઓછું પરિમાણ ધરાવતા હોય તો તેને નળી આંખે જોઈ શકાતા નથી. તે જ રીતે વિષમાંગના કણો 1000 નેનોમીટર થી વધુ પરિમાણ ધરાવતા હોય માટે તેને નળી આંખે જોઈ શકાય છે. તો કલીલને કયા પ્રકારની રચના હશે અને જોઈ શકાશે નહીં જોઈ શકાય? તો ધ્યાન રાખો, કલીલ એ એક પ્રકારની વિષમાંગ પ્રણાલી છે. અને વિષમાંગ પ્રણાલી હોવાથી આ પ્રણાલીમાં રહેલા દ્રવ્યના કણો નળી આંખે જોઈ શકાતા નથી. કેમ ના જોઈ શકાય? તો 1000 નેનોમીટર થી ઉપરનું પરિમાણ હશે તોય જોઈ શકાશે, પણ આ તો એની વચ્ચેનું પરિમાણ છે. તો કઈ રીતે જોઈ શકાય? તો આ દ્રવ્યના કણોને જોવા માટે જો દ્રાવણમાં પ્રકાશ પસાર કરવામાં ત્યારે દ્રવ્યના કણો નળી આંખે જોઈ શકાય છે. એટલે જો પ્રકાશ પસાર થશે તો જોઈ શકાશે, નહીં તો નહીં જોઈ શકાય. આવા કલીલના ઉદાહરણ તમારા ધ્યાનમાં છે, તમારી આજુબાજુમાં જ છે. વિચારો કે તમારા છતમાં કંઈક હોલ પડેલો હોય અને ત્યાંથી આવતો પ્રકાશ નીચે આવતા વચ્ચે રજકણો દેખાય છે ધૂળના. આમ હવામાં છે રજકણો, પણ આપણે નળી આંખે જોઈ શકાતા નથી. પણ જો તેમાં પ્રકાશ પસાર કરવામાં આવ્યો તો તે ધૂળના રજકણો નળી આંખે જોઈ શકાય છે. માટે હવામાં રહેલા ધૂળના રજકણો એ એક પ્રકારનું કલીલ છે. માટે આનું ઉદાહરણ કયા થશે? તો હવા એક મુખ્યત્વે ઉદાહરણ છે. હવા બીજા ઘણા ઉદાહરણ છે જે આપણે વારા આગળના ટોપિકોમાં શીખીશું, પણ કલીલ વિશે ટૂંકમાં મૂળભૂત માહિતી હોવી જરૂરી છે. કલીલ એ શું છે?
ચલો આના સિવાય કલીલના કણો જોવાની બીજી રીત, બીજું કોઈ ઉદાહરણ એવું તો યાદ કરો, જ્યારે તમે રાત્રે પોતાનું વિહિકલ લઈને નીકળો છો ત્યારે તેમાંથી નીકળતો પ્રકાશ, હેડલાઇટમાંથી નીકળતો પ્રકાશ, પ્રકાશમાં અમુક દૂધના રજકણો દેખાય છે, જે એક પ્રકારનું કલીલ કણો જોવાની પદ્ધતિ છે. ઓકે, એના સિવાય કોઈ કાચ, સલ્ફર કાચમાં પ્રકાશ પસાર કરતા અલગ અલગ પ્રકારના કણો જોઈ શકાય છે. એટલે કલીલ એ શું છે? તો સમાન અને વિસમાન વચ્ચેની પરિસ્થિતિ. જો કલીલ કણોને નરી આંખે જોવા હોય તો પ્રકાશ અનિવાર્ય છે. એમ સીક્યુમાં પૂછી શકાય કે સમાન કણોના પરિમાણ કેટલા? તો કેટલા? 1 નેનોમીટરથી ઓછા. જ્યારે વિસામાંગના કેટલા? તો 1000 નેનોમીટરથી વધુ. અને કલીલ માટે કેટલા? તો 1 નેનોમીટરથી 1000 નેનોમીટર વચ્ચેનું પરિમાણ. આ એક કલીલની મૂળભૂત પાયારૂપ માહિતી છે. એમસીક્યુ આમાંથી નીકળી શકે એમ છે. હવે કયા પ્રકારનું ઉદાહરણ છે? તો કલીલ. આવા તમે ઉદાહરણો વારંવાર જોશો નવા, પણ તેને તારવવા તમારી જવાબદારી છે. એમસીક્યુ બનાવો, નીટમાં પૂછાય એવા સોલ્વ કરો.